हेलो फ्रेंड्स, स्वागत है तमारो विज्ञान ना वीडियो लेक्चर नी अंदर। लास्ट वीडियो लेक्चर नी अंदर आपणे लेंस नो संयोजन कई रीतना थाय, लेंस नो रोजिंदा जीवन में उपयोग क्या थाय तेनी चर्चा करी गया था। केटला अगत्यना सूत्र ने मे बोर्ड ऊपर तमने लखावेला। आज आपणे आ चेप्टर नी अंदर ते सूत्र ऊपरथी दाखलाओ गणशु। कोकवार बोर्ड नी एग्जाम नी अंदर 3 मार्क ना दाखला पण पूछाई सके। 3 मार्क नी अंदर ओली केड़ आकृतिओ सूत्रो लखाया था बराबर। सूत्र ऊपर थी दाखलाओनो आपणे कई रीतना उपयोग थाय एनी चर्चा करशुं। शुरुआत करशुं तो सौथी पहेला आपणे अरीसानुं सूत्र भणी गया था। 1/f = 1/b + 1/u એના ઉપરથી દાખલાઓ જોશું। અહીંયા દાખલા નંબર 1 ની અંદર 5 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી વસ્તુને 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસા સામે, એટલે આવી રીતના એક બહિર્ગોળ અરીસો છે। બહિર્ગોળ અરીસાની અંદર એની સામે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? F बराबर कितना है? 15 सेंटीमीटर। आ 15 सेंटीमीटर है। वस्तु ने 10 सेंटीमीटर ना वस्तु P और F नी वच्चे थी। वस्तु क्या थी? P और F नी वच्चे। तो वस्तु ऊपर थी आवता प्रकाश ना किरणों, वस्तु P और F वच्चे थे बराबर। तो वस्तु ऊपर थी आवता प्रकाश ना किरणों अहीं परावर्तन पामी बराबर। अने लेंस नी आ अरीसो छे नी बीजी तरफ आ बाजू अपकेंद्रित थशे अने प्रतिबिंब आया आ बाजू थी अहीं पड़दो राखवो पड़शे। पड़दा ऊपर अहीं तमने झीलाशे बराबर। पड़दा ऊपर आनुं प्रतिबिंब आभासी अने चंतु मळशे। एटले आ 15 सेंटीमीटर एटले आ बाजू आए 15 सेंटीमीटर थयुं। एटले बहिर्गोळ અરીસાની કેન્દ્ર લંબાઈ આ ધ્યાનમાં લેવાની જે ધન હોય એટલે તમને આપેલું શું છે? બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલું છે? 15 સેન્ટીમીટર। બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ પ્લસ આવે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ F બરાબર પ્લસ 15 સેન્ટીમીટર। પછી બીજું શું આપેલું છે? 10 સેન્ટીમીટર ના અંતરે મૂકેલી છે વસ્તુને, એટલે વસ્તુ અંતર U બરાબર। વસ્તુ છે એ આપાત કિરણની આ ડાબી બાજુએ છે, વિરુદ્ધ દિશામાં છે। એટલે વસ્તુ અંતર મેં તમને લખાયું હતું સંજ્ઞા પ્રણાલીમાં, બહિર્ગોળ અરીસા માટે એક જ અંતર Q વસ્તુ અંતર માઇનસ હોય, માઇનસ 10 સેન્ટીમીટર। તો આપણે શોધવાનું શું છે? પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ। બીજું શું આપેલું તમને? 5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ, એટલે વસ્તુની ઊંચાઈ HO બરાબર 5 સેન્ટીમીટર। તમને ખબર છે પ્લસ થાય બહિર્ગોળ અરીસા માટે બરાબર। તો વસ્તુની ઊંચાઈ હાઈટ ઓફ ઓબ્જેક્ટ 5 સેન્ટીમીટર। આપણે શોધવાનું શું છે? પ્રતિબિંબ અંતર V બરાબર કેટલા? તો લેન્સના સૂત્ર પરથી સોરી અરીસાના સૂત્ર પરથી માઇનસ 1/f - 1/u। આનું સાદું રૂપ આપો, આમ ચોકડી ગુણાકાર કરી નાખો, યુ માઇનસ એફ છેદમાં 2 નો ગુણાકાર યુ એફ 1/v બરાબર। તો વી બરાબર આ ઉલટાઈ જાય બરાબર। યુ માઇનસ એફ છેદમાં યુ એફ છે તો વી બરાબર આ પદ શું થઈ જશે? ઉલટાઈ જશે, યુ એમ છેદમાં યુ માઇનસ એફ। તો અહીંયા કિંમત મૂકો, યુ શું છે? માઇનસ 10, એટલે માઇનસ 10 ગુણ્યા એફ શું છે? 15 છેદમાં યુ કેટલું છે? માઇનસ 10 માઇનસ 15, એટલે 15 × 150 છેદમાં 15 ને 10 માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે માઇનસ 10 માઇનસ 15 એટલે માઇનસ 25,
माइनस माइनस साइन कर 25 6 150 તેથી v બરાબર કેટલું મળ્યું પ્લસ 6 સેન્ટીમીટર પ્લસ શું દર્શાવે છે મેં તમને પહેલા જ કીધું હતું કે પ્રતિબિંબ અંતર ધન હોય એટલે પ્રતિબિંબ કેવું મળે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ કેવું મળે વાસ્તવિક અને ઉલટું બરાબર તો પ્રતિબિંબ છે એ તમને કેવું મળશે વાસ્તવિક અને ઉલટું તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તર ઉપરથી આપણે મોટવણી મેળવી શકી m બરાબર શું થાય v ના છેદમાં u બહી કોળી સાવ પછી v આપેલું છે v કેટલું છે તમને 6 અને u કેટલું છે માઈનસ 10 ચાલ લેવો તો v બરાબર શું થશે 6 ના છેદમાં 10 એટલે 3 2 6 5 2 10 તો મોટવણીની કિંમત કીધી છે એટલે મોટવણી માનાંકમાં દર્શાવશું એનું મૂલ્ય એટલે માનાંકમાં માઈનસ 3 ના છેદમાં 5 કોઈ પણ પદ માનાંકમાં હોય એટલે માઇનસ હોતું નથી એટલે કેવું થઈ જશે પ્લસ 3 ના છેદમાં 5 મોટવણી એવી 3 ના છેદમાં 5 તમને એમ થાય મોટવણી કેમ શોધી તો મારે એનું કદ પ્રતિબિંબનું કદ શોધવાનું હોય બરોબર એટલે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે વસ્તુની ઊંચાઈ આપેલી તો મોટવણીનું બીજું સૂત્ર આ થાય એચઆઈ ના છેદમાં એચઓ બરોબર એમ બરાબર કેટલું છે 3 ના છેદમાં 5 એચઆઈ છેદમાં એચઓ એચઆઈ ને હું સૂત્રનો કરતા બનાવું તો 3 ના છેદમાં 5 એચઓ આની અને ગુણી જાય બરોબર એચઓ કેટલું આપેલું 5 સેન્ટીમીટર તો એચઆઈ બરાબર કેટલું થયું 3 ના છેદમાં 5 ગુણ્યા એચઓ કેટલું છે 5 એટલે 5 5 કટ એટલે 3 સેન્ટીમીટર થયું તો જો વસ્તુ છે એ 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવે અને પ્રતિબિંબ છે એ 3 સેન્ટીમીટરનું જ મળે એનો મતલબ શું છે પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું હશે નાનું હશે પ્રતિબિંબ કેવું હશે વસ્તુ કરતા નાનું એનું કદ થઈ ગયું પ્રતિબિંબનું કદ પ્રકાર તો મેં તમને પહેલા જ કીધું કે વસ્તુ અંતર મોટવણી ધન હોય એટલે પ્રતિબિંબ છે એ આભાસી અને ચતુર્થ મળે એટલે બહિર્ગોળ અરીસો એમ તો એટલે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું મળે આભાસી અને ચતુ બરોબર એનો પ્રકાર થઈ ગયો અને કેટલા અંતરે મળે 6 સેન્ટીમીટર ના અંતરે બરોબર તો પ્રતિબિંબ લખવું પડે 6 સેન્ટીમીટર નું અને કેવું મળે છે આભાસી અને ચતુ મળે છે કેવું મળે છે આભાસી અને ચતુ અને વસ્તુ કરતા નાનું કેવું મળે વસ્તુ કરતા નાનું મળે છે એટલે પ્રતિબિંબ છે જો વસ્તુ 10 સેન્ટીમીટર ના અંતરે છે તો પ્રતિબિંબ 6 સેન્ટીમીટર મળે છે એટલે વસ્તુ કરતા આગળ મળે છે વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટર ની તો પ્રતિબિંબની ઊંચાઈ 3 સેન્ટીમીટર ની છે એટલે પ્રતિબિંબ કેવું મળે છે વસ્તુ કરતા નાનું મળે છે અને બહિર્ગોળ અરીસો છે એટલે પ્રતિબિંબ આભાસી અને ચતુ મળે ફરી એકવાર ધ્યાન રકમની અંદર 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ છે એને 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસા સામે રાખેલી આ બહિર્ગોળ અરીસો છે એને કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે વસ્તુને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે વસ્તુને કેટલા અંતરે રાખેલી છે 10 સેન્ટીમીટર ના અંતરે એટલે વસ્તુ છે એ 15 સેન્ટીમીટર કરતા અંતર એટલે કે 5 અને 15 f અને p ની વચ્ચે છે વસ્તુ ક્યાં છે p અને f ની વચ્ચે તો વસ્તુ ઉપરથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસો છે એટલે વિકેન્દ્રિત થશે અરીસાની બીજી બાજુ અહીંયા 15 સેન્ટીમીટર અહીંયા જેટલું 15 સેન્ટીમીટર એટલા જ અંતર અહીંયા કેન્દ્રિત થશે બરોબર આ પ્રતિબિંબ જોવા માટે તમારે પાછળ પડદો રાખવો પડશે પ્રતિબિંબ છે એ પડદાની અંદર શું થશે કેન્દ્રિત થતો એવો આભાસ થશે એટલે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી અને ચતુ મળશે તો વસ્તુની ઊંચાઈ આપેલી છે બરોબર કેટલી છે 5 સેન્ટીમીટર અરીસાની કેન્દ્ર લંબાઈ આપેલી 15 સેન્ટીમીટર અને વસ્તુ અંતર આપેલું 10 સેન્ટીમીટર બહિર્ગોળ અરીસા માટે ખાસ ધ્યાન રાખો એક વસ્તુ અંતર જ માઇનસ હોય બરોબર બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર કેવું હોય માઇનસ હોય તો માઇનસ લેવાનું દાખલામાં ભૂલ ન થાય બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર માઇનસ લેવું પડે તો આપણે પહેલા પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર શોધવું પડે તો અરીસાના સૂત્ર ઉપરથી મેં પ્રતિબિંબ અંતર શોધી નાખ્યું 6 સેન્ટીમીટર બરોબર પછી પ્રતિબિંબનો પ્રકાર પ્રકાર તો તમને ખબર જ છે બહિર્ગોળ અરીસો છે એટલે આભાસી અને ચતુ પણ ત્રીજો મુદ્દો હતો તેનો કદ કદ એટલે એ કેટલી ઊંચાઈ નું કે નાનું મળશે મોટું મળશે તો એ ઊંચાઈ શોધવા માટે પહેલા મેં અરીસાની શું કરી નાખી મોટવણી શોધી નાખી બી ના છેદમાં યુ સૂત્ર ઉપરથી
પણ અહીંયા v ના છેદમાં u પ્લસ લેવું પડે એટલે આના માટે મોટવણી માઇનસ હોય નહીં. મોટવણી નું મૂલ્ય માનાંકમાં લીધું એટલે માઇનસ હતું તો કેવું થઈ ગયું પ્લસ થઈ ગયું. પછી મોટવણી નું સાચું સૂત્ર hi ના છેદમાં ho મૂકી મેં hi શોધી નાખ્યું તો એ પ્રતિબિંબ ની ઊંચાઈ 3 સેન્ટીમીટર મળી અને વસ્તુ ની ઊંચાઈ કેટલી છે 5 સેન્ટીમીટર. તો વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું છે નાનું છે, હિસાબિત જ થઈ ગયું દાખલા ઉપરથી. वस्तु छे 5 सेंटीमीटर नी छे, प्रतिबिंब 3 सेंटीमीटर नु छे એટલે પ્રતિબિંબ છે ઈ વસ્તુ કરતા કેવું છે નાનું અને 6 સેન્ટીમીટર ને એનો સ્થાન ક્યાં પ્રતિબિંબ છે 6 સેન્ટીમીટર ના અંતરે આભાસી અને ચતુ અને વસ્તુ કરતા કેવું મળશે નાનું મળશે. આવો દાખલો તમને 3 ગુણ ની અંદર પૂછાય. બીજા દાખલા ની અંદર તમને અંતર્ગોળ રેશિયો આપેલો છે અહીંયા આના જેવો જ છે. તો અહીંયા પહેલા 6 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી વસ્તુ એટલે વસ્તુ ની ઊંચાઈ वस्तुनी ऊंचाई एचओ बराबर 6 सेंटीमीटर. केंद्र लंबाई अंतर्गोल अरीसा छे ने केंद्र लंबाई ऋण होय तमने खबर होवी जोईए. अंतर्गोल अरीसा नी केंद्र लंबाई एफ इज इक्वल टू माइनस होय अंतर्गोल अरीसा माइनस 15 सेंटीमीटर सॉरी 10 सेंटीमीटर આપેલું છે. હવે વસ્તુને ક્યાં મૂકવાનું છે 15 સેન્ટીમીટર એટલે વસ્તુ અંતર u અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર પણ માઇનસ હોય 15 સેન્ટીમીટર. સંજ્ઞા પ્રણાલી મુજબ ક્યાં અંતર હોય સંજ્ઞા પ્રણાલી આપણે થિયરીમાં જોઈ ગયા યાદ હોવું જોઈએ. અંતર્ગોળ અરીસા માટે બધા અંતર ઋણ આવશે એક વસ્તુની ઊંચાઈ છે એ પ્લસ લેવી પડશે. तो આપણે આની જેમ જ તે પ્રતિબિંબનું અંતર v પ્રતિબિંબનું અંતર v બરાબર કેટલા થાય અને પ્રતિબિંબની ઊંચાઈ એટલે કદ પ્રતિબિંબની ઊંચાઈ hi ઉપરથી તમને એનું કદ ખબર પડી જાય કે જો 6 સેન્ટીમીટર કરતા વધારે આવે તો મોટું હશે, 6 સેન્ટીમીટર કરતા hi ઓછી આવે તો નાનું હશે એનું કદ બરાબર. તો પેલા આપણે પ્રતિબિંબ નું અંતર અરીસાના સૂત્ર પરથી શું થશે 1/f બરાબર 1/v પ્લસ 1/u બરાબર. તો આના ઉપરથી મારે v શોધવું છે બરાબર. તો પેલા v ને સૂત્ર નો કર્તા બનાવી દઉં તો 1/v u આ બાજુ જાય એટલે માઇનસ 1/f માઇનસ 1/u. તો 1/v is equal to u minus f छेद में uf पद छे उल्टाई जसे 1/v छे એટલે ઇન્વર્સ થઈ જાય એટલે v બરાબર ઉલટાઈ જાય એટલે શું થઈ જાય આ પદ ઉપર આવતું રહે uf छेद में u minus f. તો u અને f ની હું કિંમત મૂકું અહીં આપેલું છે u અને f v બરાબર u કેટલું છે માઇનસ 15 માઇનસ કેન્દ્ર લંબાઈ ગુણાકારમાં છે એટલે માઇનસ 10 છેદમાં u કેટલું છે માઇનસ 15 અને માઇનસ ખાસ ધ્યાન રાખજો અહીંયા માઇનસ છે અને f એ માઇનસ છે એટલે માઇનસ 10 એટલે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે માઇનસ 15 ગાન 150 છેદમાં માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 15 પ્લસ 10 એટલે મોટાની નિશાની આવે માઇનસ 150 છેદમાં માઇનસ 15 પ્લસ 10 કરો એટલે માઇનસ 5 વધે બરાબર. શું વધે માઇનસ 5 વધે બરાબર એટલે શું થશે માઇનસ માઇનસ નિશાની કટ થઈ જાય. પેલા બે નો ગુણાકાર માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય સોરી આ માઇનસ 10 15 ને માઇનસ 10 છે ને એટલે અહીંયા 150 પ્લસ આવે છેદમાં માઇનસ 5 પાછો છેદ આલે 5 કરી 15 માઇનસ નિશાની લાગે એટલે v બરાબર માઇનસ 30 સેન્ટીમીટર. વસ્તુ ક્યાં મળે છે 30 સેન્ટીમીટર તો આની જેમ જ તે મોટવણી હું શોધી નાખું. અંતર્ગોળ અરીસા માટે મોટવણી m બરાબર શું સૂત્ર થાય અંતર્ગોળ માટે m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v ના છેદમાં u. તો માઇનસ v કેટલું છે માઇનસ 30 અને છેદમાં u કેટલું છે u બરાબર માઇનસ 15 પેલા માઇનસ માઇનસ કટ થઈ જાય તો આ માઇનસ લે બરાબર એટલે 15 દુ 30 એટલે m બરાબર કેટલું મળ્યું માઇનસ 2 સેન્ટીમીટર
प्रतिबिंब वास्तविक उलटू मळशे। हवे एनु कद शोधवा, आनी जेम ऊंचाई शोधी नाखी, ऊंचाई परथी एनु कद, प्रतिबिंबनी ऊंचाई, तो सूत्र आपणी पासे छे तेम इज इक्वल टू माइनस एच आई, अंतर्गोळ छे एटले एचओ माइनस एच आई बराबर, एच आई आपणे शोधवानुं छे एटले माइनस एच आई इज इक्वल टू एम गुणिया एचओ थशे बराबर। तो एचओ एटले आ माइनस निशानी आ बाजू लागे એટલે એચ આઈ બરાબર શું થશે, એચ આઈ ના છેદમાં એચ ઓ સોરી, એટલે એચ આઈ બરાબર એમ ગુણ્યા એચ ઓ, એમ કેટલું છે માઇનસ બે અને એચ ઓ કેટલું છે અહીં આપેલું છે છ, એટલે એચ આઈ ઇઝ ઇક્વલ ટુ છ ગુણે બાર સેન્ટીમીટર, એટલે આ તો છ સેન્ટીમીટર કરતા વધારે જવાબ આવ્યો, એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું મળશે મોટું મળશે, મોટો ઉણી માઇનસ છે એટલે વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબ નો પ્રકાર એ થઈ ગયો વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબ ની ઊંચાઈ એચઆઈ ગ્રેટર દેન એચઓ, જો 12 સેન્ટીમીટર થી 6 સેન્ટીમીટર કરતા વધુ છે બરોબર, એટલે પ્રતિબિંબ છે એની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા વધારે હોવાથી પ્રતિબિંબ નું કદ વસ્તુના કદ કરતા કેવું હશે મોટું, તો પ્રતિબિંબ કેવું મળશે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું મળશે, અને એનું સ્થાન ક્યાં થશે 30 સેન્ટીમીટર બરોબર। પ્રતિબિંબ આની જેમ જ લખવાનું, પ્રતિબિંબ 30 સેન્ટીમીટર ના અંતરે કેવું મળશે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા કેવું મળશે, અહીંયા 12 સેન્ટીમીટર છે 6 કરતા વધારે છે એટલે વસ્તુ કરતા કેવું મળશે મોટું મળશે। ફરી એકવાર ધ્યાન અહીંયા આવો દાખલો આપેલો હોય, ખાસ કરીને સંજ્ઞા પ્રણાલી અગત્યની છે, ક્યાં અરીસા માટે ક્યુ અંતર પ્લસ લેવું, ક્યુ અંતર આપણે સંજ્ઞા પ્રણાલી અગાઉ ભણી ગયા છીએ બરોબર। સંજ્ઞા પ્રણાલી મુજબ 6 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા સામે 15 સેન્ટીમીટરના અંતરે મૂકેલી છે, તો જો 6 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી વસ્તુ એટલે વસ્તુની ઊંચાઈ 6 સેન્ટીમીટર, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર કેટલું છે તો કે 10 સેન્ટીમીટર બરાબર, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ તમને ખબર છે સંજ્ઞા પ્રણાલી મુજબ કેવી હોય માઇનસ હોય બરાબર, અને વસ્તુ અંતર સંજ્ઞા પ્રણાલી મુજબ શું થાય માઇનસ થાય, મેં તમને સંજ્ઞા પ્રણાલીમાં કીધું હતું કે અંતર્ગોળ અરીસા માટે વસ્તુની ઊંચાઈ સિવાય બધા અંતરો કેવા આવશે માઇનસ આવશે, તો આપણે શોધવાનું શું છે પ્રતિબિંબનું સ્થાન એટલે અંતર, તેનો પ્રકાર અને તેનો પરિમાણ, પરિમાણ એટલે એનું કદ આપણે અગાઉના દાખલામાં જોઈ ગયા તેમ, તો પેલા અરીસાના સૂત્રનો ઉપયોગ કરી અને મેં પ્રતિબિંબ અંતર શોધી નાખ્યું, તો પ્રતિબિંબ 30 છે, વસ્તુ છે 15 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ ક્યાં મળે 30 સેન્ટીમીટર, એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા પાછળ મળે છે બરોબર। બીજું અંતર્ગોળ અરીસા માટે એની મોટવણી મેં શોધી નાખી, મોટવણી ઋણ આવી, ઋણ આવી એનો મતલબ શું થયો, જે અરીસાની મોટવણી ઋણ હોય એટલે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળશે, અહીંયા મોટવણી માઇનસ છે એટલે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળશે, એટલે જો પ્રતિબિંબ નું સ્થાન એ નક્કી થઈ ગયું, પરિમાણ એટલે પ્રકાર એ નક્કી થઈ ગયો વાસ્તવિક અને ઉલટું, હવે ત્રીજું શું બાકી રહ્યું પરિમાણ, પરિમાણ એટલે એનું કદ, પ્રતિબિંબ ની ઊંચાઈ શોધો, જો ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા વધારે હોય તો ઓટોમેટિક સાબિત થઈ ગયું કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા મોટું મળશે, તો અહીંયા મોટવણી નો સૂત્ર ઉપયોગ કરી અને મેં ઊંચાઈ શોધી નાખી 12 સેન્ટીમીટર એવી, જે 6 સેન્ટીમીટર કરતા કેવી છે વધારે છે, એટલે શું સાબિત થયું કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા કેવું મળશે મોટું, મોટવણી માઇનસ છે એટલે શું સાબિત થશે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળશે, અને 30 સેન્ટીમીટર શું દર્શાવે છે વસ્તુનું એટલે સોરી પ્રતિબિંબ નું સ્થાન દર્શાવે, તો પ્રતિબિંબ નું સ્થાન મોટવણી ઉપરથી તેનો પ્રકાર અને ઊંચાઈ ઉપરથી તેનો પરિમાણ નક્કી થઈ ગયો, આમ પ્રતિબિંબ છે 30 સેન્ટીમીટર ના અંતરે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા કેવું મળશે મોટું મળશે બરોબર। તો આ એક રીતના દાખલા હતા, નેક્સ્ટ વિડીયો લેક્ચર ની અંદર એટલે હવે પછીના વિડીયો લેક્ચર ની અંદર આપણે લેન્સ ના સૂત્ર ઉપરથી દાખલાઓ જોશું, હવે હું તમને આને લગતા કેટલાક પ્રેક્ટિસ ના દાખલા આપીશ જે તમે મને સોલ્વ કરી અને કોમેન્ટ બોક્સમાં અથવા આપણું જે ગ્રુપ છે એની અંદર તમે સેન્ડ કરી શકો છો। આજના વિડીયો લેક્ચરમાં આટલું જ તે, હજી કોરોનાની મહામારી કેટલી વકરે એ હજી કોઈ નિશ્ચિત નથી, આ વિકટ પરિસ્થિતિની અંદર તમે સૌ ઘરે રહો, પોતાના ઘરે રહો, સુરક્ષિત રહો, પોતાનું પોતાના પરિવારનું ધ્યાન રાખો તેવી અપીલ સાથે અસ્તુ।